આજે આપણે ચેપ્ટર નંબર 12 ગુણોત્તરને પ્રમાણમાં આગળ અભ્યાસ કરશું. હવે જો અમે પ્રશ્ન નંબર 4 આપણે એમાં જોઈએ. આગળ પ્રશ્ન નંબર 1 2 3 આપણે આગળના વિડીયોમાં જોઈએ કે આજે જોઈએ કે પ્રશ્ન નંબર 4 એમાં શું પૂછે છે. 12/16 બરાબર 9/4 બરાબર 24/20 બરાબર 21/4 માટે ચોરસની કિંમત શોધો. શું આપણે તમને કે આપણને કે ચોરસની કિંમત આપણને શોધવાની કીધી છે. તો આપણે શું કહીશું આમાં કે ચોકડી ગુણાકાર. આપણે શું લખી દઈએ કે દરેકમાં ચોકડી ગુણાકાર કરતા આપણે શું કરવું પડશે આમાં તો કે ચોકડી ગુણાકાર કરવો પડશે. તો આપણે શું કરવાનું તો કે પહેલું પદ આપણને આપ્યું છે કે 12/16 બરાબર 9. આપણે શું કરશું પહેલાં કે આ બેનો ગુણાકાર કરશું, પછી 12/16 ગુણાકાર આના જોડે કરશું, પછી 12/16 ગુણાકાર આપણે 21/4 જોડે કરશું. તો એમાં શું કરશું આપણે તો કે પહેલાં શું 12/16 બરાબર 9/4 શું લખશું આપણે એને 12/16 બરાબર 9/4 કારણ કે આપણે શેની કિંમત શોધી ચોરસની કિંમત શોધવાની છે એટલા માટે. તો શું કરશું હવે તો કે આપણે ચોકડી ગુણાકાર કરવાનું. શું કહી તે ચોકડી એટલે કે આમ કરવાનું, આમ ચોકડી થાય એટલે કે 12 × 4 શું લખશું 12 × 4 બરાબર 9 × 16 શું લખાશે આપણે 12 × 4 બરાબર 9 × 16 માટે શું મળશે આપણે ચોરસ બરાબર કે 9 × 16 છેદમાં 12. કારણ કે શું છે આપણે 12 કેવા છે અહીંયા ગુણાકારમાં છે. કેવી જગ્યાએ છે ગુણાકારમાં, સામે જગ્યા થઈ જશે ભાગાકારમાં, એટલે શું મળશે આપણને ચોરસ બરાબર 9 × 16 છેદમાં 12. હવે આપણે શું કરવાનું છેદ ઉડાડવા પડશે. તો શું જોવાનું તો કે 4 × 3 = 12 તો અહીંયા આવશે 3 × 3 9 એટલે કે 3 × 3 = 12 વચ્ચે 3/4 હવે 4 × 4 = 16 તો કેટલા મળશે 4 × 3 કેટલા મળશે તો કે ચોરસ બરાબર 12 જવાબ આવશે. કેટલો હશે મારો ચોરસ બરાબર 12 જવાબ મળશે. હવે આપણે મળ્યું કે આ ચોરસનો જવાબ કેટલો મળે મને અહીંયા 12 બરાબર. ચલો હવે આ ચોરસ માટે શું કરવું પડશે કે 12/16 બરાબર 24/20 તો આપણે લખશું કે 12/16 બરાબર 24/20 તો 12/16 બરાબર 24/20 અહીંયા પણ શું કરશું આપણે ચોકડી ગુણાકાર. તો 12 × 20 બરાબર 24 × 16 શું કરવાનું 12 × 20 બરાબર 24 ×16 હવે આપણે શું શોધવાનું છે ચોરસ 16 કેવા છે ગુણાકારમાં, સામે દર કેવા છે ભાગાકારમાં. એટલે મળશે આપણે ચોરસ બરાબર 12 × 20 / 16 શું મળશે મને અહીંયા 12 × 20 / 16 હવે આપણે છેલ્લું ઉડાડવા પડશે તો કે 4 × 3 = 12 અને 4 × 4 = 16 તો 4 × 4 = 20 અહીંથી હવે 4 × 5 = 20 તો કેટલો જવાબ મળશે મને 5 × 3 તો ચોરસ બરાબર કેટલો જવાબ મળશે મને અહીંયા 15 કેટલો મળશે ચોરસનો જવાબ તો કે 15 તો આનો જવાબ મળી ગયો મને અહીંયા 15 હવે 21/4 માટે તો શું કરવું છે 12/16 બરાબર 21/4 લઈશ શું કરીશ 12/16 બરાબર 21/4 એ શું કરશું ચોકડી ગુણાકાર પાછું અહીંયા ચોકડી ગુણાકાર કરવાની આપણે તો 12 × 4 બરાબર 16 × 21 કરશું કે 12 × 4 બરાબર 16 × 21 તો શું મળશે આપણને ચોરસ બરાબર 16 × 21 / 12 કેટલો જવાબ મળશે મને 16 × 21 / 12 કારણ કે શું છે આપણે 12 કહેવાય છે અહીંયા ગુણાકારમાં, સામે જ્યારે કયો થઈ જશે ભાગાકારમાં. તો ચોરસ બરાબર 16 × 21 / 12 હવે છેદ ઉડાડશું પાછળ તો કે 4 × 4 = 16 થશે અને 4 × 3 થશે મારે અહીંયા 12 તો 4 × 4 = 20 અહીંયા તો કે 3 × 7 = 21 કેટલો જવાબ મળશે મને અહીંયા 3 × 7 = 21 તો કેટલો જવાબ મળશે 4 × 7 તો 4 × 7 કેટલા થાય તો કે 28 ચોરસ બરાબર કેટલો મળશે જવાબ મને 28 જવાબ મળશે. કેટલો જવાબ મળશે મને 4 × 7 તો કે 28 તો છે તમે આવી રીતે જવાબ લખી નાખો કે 12/16 બરાબર 9/12 બરાબર 15/20 બરાબર 21/28 ચલો ત્યારબાદ આપણને આપ્યું છે કે યાદ રાખો એમાં સમજો કે હવે પ્રમાણ તો પ્રમાણની વ્યાખ્યા શું આપી છે કે જો આપેલા બે ગુણોત્તર સરખા હોય તો તેમાં રહેલી ચારે સંખ્યાઓ આપણે પ્રમાણમાં છે એમ આપણે એને કહી શકીએ. શું કહેવાય તો કે જો આપેલ બે ગુણોત્તર સરખા હોય કે આપણે કોઈ બે ગુણોત્તર આપ્યા હોય કે ગુણોત્તર કઈ રીતે લખાય તો કે અંશ/છેદ લખાય. એટલે શું કહેવાય જો આપેલ બે ગુણોત્તર સરખા હોય બંને જવાબ આપણને કેવા આપ્યા હોય સરખા થતા હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યા અમે કેટલા સંખ્યા હોય કે ચાર સંખ્યાઓ તેને શું કે આપણે પ્રમાણમાં છે આપણે એને કહી શકીએ. આપણે ઉદાહરણ તરીકે જો પેલું સાચું આપણે તો કે એક પેન્સિલ છે પેન્સિલનો ગુણોત્તર આપણે આગળના વિડીયોમાં જોયું કે શું હતું કે અંશ આપણે અંશમાં શું લખીએ પહેલી સંખ્યા આપી હોય એ અને બીજી સંખ્યા કઈ લખાય તો કે છેદમાં તો આપણે 1 ઉપર લખશું નીચે લખશું 6 એટલે કે 1/6 બરાબર કઈ રીતે લખાય તો કે 1/6 હવે બીજું આપ્યું છે આપણને 2 રૂપિયા અને 12 રૂપિયાનો ગુણોત્તર તો આપણે ખબર છે કે પહેલી સંખ્યા આપણે શેને લખશું ઉપર અંશમાં બીજી સંખ્યા લખશું ને આપણે નીચે લખશું એને છેદમાં લખશું 2 રૂપિયા 12 રૂપિયા ગુણોત્તર કેટલો હતો કે 2/12 તો 2/12 કેટલા થાય તો કે 2/12 એ તો આપણને ખબર પડે એટલી કે 1/6 તો 1/6 બરાબર કેવી રીતે લખાય 1/6 તો બંને જવાબ કેવા મને મળ્યા અહીંયા સરખા. તો શું કહેવાય આમ
एक जेम એટલે કે 1,6,2,12 પ્રમાણમાં છે શું કહેવાય આપણે 1,6,2,12 આપણે શું છે પ્રમાણમાં છે એમ આપણે તેને કહી શકીએ અને ટૂંકમાં કઈ રીતે લખાય તો કે 1:6:2,12 શું લખાય 1:6:2,12 આપણે તેને લખી શકીએ છીએ એટલે કે આમાં શું હવે પહેલા બે પદ આપે છે આપણે 1,6 લખેલા આપણે આપણે પહેલા બે પદનો ગુણોત્તર થશે અને બીજો આપ્યું છે 2,12 શું થશે તો આપણે કે બીજા પદનો ગુણોત્તર કે 1,6 એટલે પહેલા પદનો ગુણોત્તર થશે અને એટલે પહેલા બે પદનો અને બીજે 2,12 એટલે આપણે થશે ત્રીજો તો પદનો આપણો ગુણોત્તર થાય છે આમાં પહેલું પદ કયું કહેવાય મારું 1 બીજું પદ 6 ત્રીજું પદ 2 અને ચોથું પદ 12 એટલે શું કહેવાય પ્રમાણમાં કુલ કેટલા પદ હોય છે તો કે પ્રમાણમાં કુલ 4 પદ હોય છે શું કહેવાય પ્રમાણમાં કુલ 4 પદ હોય છે અને શું કહે છે આપણે જે વ્યાખ્યા જો કે જો આપણે બે ગુણોત્તર સરખા હોય બંને ગુણોત્તર એટલે કે આનો ગુણોત્તર કેટલો આવે 1/6 અને જો આનો ગુણોત્તર કેટલો આવે આપણને 1/6 તો બંને શું કહેવાય પ્રમાણમાં કે બંને કેવા છે સરખા છે તો આપણે તેને કહી શકીએ છીએ ત્યારબાદ આપણને આપ્યું શું કહે કે પ્રમાણમાં પહેલું અને છેલ્લું પદ અંતિમ પદો જ્યારે બીજું અને ત્રીજું પદ આપણે મધ્યમ પદો કહેવાય છે શું કહ્યું છે આપણને તો કે પ્રમાણમાં કયું આપણે પહેલું અને છેલ્લું પદ એટલે પહેલું પદ કયું કે મારું આમાં 1 અને છેલ્લું પદ કયું તો કે 12 એટલે શું કહે છે પહેલું અને છેલ્લું પદ આપણે અંતિમ પદો જ્યારે 6 અને 2 એટલે કે બીજું ત્રીજું પદ આપણું કહેવાય કેવું કહેવાય છે કે મધ્યમ પદ કહેવાય છેલ્લું શું કહેવાય પ્રમાણમાં પહેલું અને છેલ્લું પદ અંતિમ પદો જ્યારે બીજું અને ત્રીજું પદ આપણું શું કહેવાય કહેવાય છે મધ્યમ પદો કહેવાય છે ત્યારબાદ આપણને આપ્યું છે કે પ્રમાણમાં પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર એ બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર જેટલો થાય છે શું કહે છે આપણે તો કે પ્રમાણમાં કઈ કઈ સંખ્યા હોય તો કે પહેલી અને ચોથી સંખ્યાનો પહેલી સંખ્યા કઈ છે મારી આમાં આપણી સંખ્યા કેટલી આપી છે 1, 6, 2 અને 12 તો પહેલી સંખ્યા કઈ કહેવાય મારી આમાં 1 અને ચોથી સંખ્યા કઈ કહેવાય તો કે 12 તો શું કહે છે પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર એટલે 1×12 કરો તો કેટલો જવાબ મળશે મને 12 એ બીજી અને ત્રીજી સંખ્યા ગુણાકાર જેટલો થાય છે બીજી અને ત્રીજી સંખ્યા કઈ છે આપણે તો કે 6×2 કે બીજી સંખ્યા મારી 6 અને ત્રીજી સંખ્યા કઈ કહેવાય 2 તો 6×2 કેટલો થાય તો કે 12 તો શું કહેવાય પ્રમાણમાં પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર એ બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર જેટલો થાય છે એટલે યાદ રાખવાનું કે પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર બરાબર બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર થાય છે એટલે શું કહેવાય એટલે કે બે અંતિમ પદો ગુણાકાર આપણે આગળ જોયું કે પહેલું અને છેલ્લું અંતિમ પદ આપણે શું કહેવાય અંતિમ પદ એટલે કે આમાં શું આપણે ગુણાકાર કરવું કે પહેલા છેલ્લા પદનો એટલે કે પહેલું ચોથું પદ આપણે પદોનો ગુણાકાર બરાબર બે અંતિમ પદોનો ગુણાકાર બરાબર બે મધ્યમ પદોનો ગુણાકાર થાય છે એટલે કે આપણે શું કરીએ પહેલું છેલ્લું પદ આપણે એને કે અંતિમ પદો કહેવાય અને છ અને બે એટલે બીજું ત્રીજું આપણે કયું કહેવાય મધ્યમ પદ કહેવાય શું કહેવાય એટલે કે બે અંતિમ પદોનો ગુણાકાર બરાબર બે મધ્યમ પદોનો ગુણાકાર આપણું ઉદાહરણમાં આપણે જોયું કે ઉપર શું હતું કે 1×12 એટલે કેટલા મળે મને 12 અને 6×2 કેટલા થયા તમારે તો કે 12 તો આ બધું યાદ રાખવું પડશે તમારે હવે આપણે એનું પછી ઉદાહરણ જોઈએ એમાં શું આપે છે આપણે તો કે ચકાસો કે 15:45 અને 5:45 ગુણોત્તર સરખા છે કે કેમ શું પૂછ્યું આપણે તો કે આપણે ચકાસવાનું કીધું છે કે 15:45 અને 5:25 ગુણોત્તર સરખા છે કે કેમ તો આપણે શું કરવું પડશે 15:45 અને ગુણોત્તરનો જે જવાબ મળે અને 5:25 જે ગુણોત્તર જવાબ મળે બંને સરખામાં જ આપણે બંને પ્રમાણમાં છે તેમ આપણે કહી શકીએ છીએ અને જો બંને જવાબ સરખા મળતા નથી તો શું કહેવાય પ્રમાણમાં નથી તો આપણે શું કરવું પડશે 15:25 અને 5:25 લખશું પછી લખશું 15:45 આપણે લખ્યું અને કઈ રીતે લખાય 15/45 કારણ કે આપણે જોયું હતું કે વિડીયો 1 માં શું હતું કે અંશ જેમ છે આપણે કઈ રીતે લખાય કે અંશના છેદમાં છેદ આપણે લખી શકીએ કારણ કે આપણે જોયું હતું કે અંશ જેમ છેદ બરાબર કઈ રીતે લખાય આપણે તો કે અંશના છેદમાં છેદ આવી રીતના લખાય કે 15/45 હવે આપણે શું કરશું કે 15ના ભાગ પાડશું કયા કયા ભાગ પડશે તો કે 5×3 15 અને 1×5 45ના ભાગ પાડશું તો કે આપણે પહેલાં આ બે સંખ્યાના ભાગ પડે કે 9×5 45 3×9 અને 1×3 3 કયા કયા ભાગ પડ્યા 15ના તો કે 5×3 15 કે 5×3 અને 45ના કયા ભાગ પડ્યા 5×3×3 આ ભાગ કયા લેવાના આપણે અહીંયા પડે એ એટલે કે 5×3×3 તો અહીંથી શું અહીં ઉડી જશે કંઈક તો કે 5 ઉડી જશે અહીંથી 3 ઉડી જશે એટલે કેટલા મળશે 1 અહીંયા ઉપર કહીને કહ્યું તો કે 1 નીચે કહેવાય તો કે 3 કે 1/3 મળે મને અહીંયા હવે ત્યારબાદ બીજું આપ્યું છે આપણને 5:25 તો આપણે 5:25 કઈ રીતે લખાય કે 5×25 લખાય બરાબર હવે આપણે 5ના ભાગ પડે તો કેટલા મળશે કે 5×5 અને 25ના ભાગ પડે તો 5×25 ને 1×5 તો આપણા ભાગ પડ્યા તો શું કર્યું આપણે 5×25 કઈ રીતે લખાય કે 5×1 છેદમાં 5×5 એટલે કે 5×5 અહીંથી 5 ઉડી જશે
તો કેટલો જવાબ મળશે મને 1/5 તો બંને જવાબ સરખા કહેવાય તો કે ના કારણ કે શું છે આપણને 1/3 / 1/5 મળ્યું પણ જો 1/3 / 1/3 મળ્યું હોત તો આપણે શું કહેવાત તો બંને જવાબ સરખા છે પણ આપણે મળી 1/3 / 1/5 માટે શું કહેવાય 1/3 ≠ 1/5 શું કહેવાય 1/3 ≠ 1/5 માટે શું કહેવાય 15:45 એટલે જવાબ તમારો કે 1/3 એટલે કે 15:45 અને 5:45 ગુણોત્તર સરખા નથી શું કહેવાય 15:45 અને 5:45 ગુણોત્તર સરખા નથી કારણ કે શું આપણે બંને ગુણોત્તર સરખા જવાબ મળતા નથી એટલા માટે પણ જો અહીં તમને 1/3 મળ્યું અને આ જવાબ પણ 1/3 મળ્યું તો તમે શું કહેવાય કે 1/3 = 1/3 માટે શું કહેવાય તો અહીંયા આપણે આ જ રકમમાં મળ્યું કે 15:45 અને 5:45 ગુણોત્તર સરખા છે જો બંને ગુણોત્તર સરખા હોત તો આપણે ગુણોત્તર સરખા મળ્યા નથી એટલે આપણે શું કહેવાય 15:45 અને 5:45 ગુણોત્તર સરખા નથી ત્યારબાદ તમને આપ્યું છે કે ચોથો દાખલો આપણે જોઈએ કે એમાં 16:24 પ્રમાણમાં 20:30 આ વાક્ય ખરું છે કે ખોટું તે નક્કી કરશું આપ્યું છે આપણને તો કે 16:24 પ્રમાણમાં 20:30 આ વાક્ય ખરું છે કે ખોટું તે આપણે નક્કી કરવાનું કીધું આપણે શું કરવું પડશે તો કે 16:24 લખશું પ્રમાણમાં 20:30 લખ્યા આપણે બરોબર તો અને આપણે કઈ રીતે લખી શકીએ કે 16:24 એટલે કે 16:24 આવી રીતે લખ્યા તો કે 16/24 હવે તમે બીજી રીત પણ કરી શકો છો કે બંનેનો ગુસા લઈ શકો તો તમને મળશે કે 16 અને 24નો ગુસા કેટલો મળશે તમને તો કે 8 ગુસા મળે કેટલો તમને 16 અને 24નો ગુસા કેટલો મળશે 8 તમે શું કરશો 16/8 કરી નાખો 24/8 એટલે કે ઉપર છે તમે જેટલો ગુસા મળે એટલે આપણે ભાગી શકો છો તો 16/8 કેટલા થશે તમારે તો કે 2 24/8 કેટલા થશે તો કે 3 કે 2/3 બરાબર કઈ રીતે લખ્યું 2:3 લખી શકું એને તો તમે આ રીતે પણ લખી શકો છો અને બીજું આપી છે આપણને 20:30 આપણે શું કરશું 20:30 ને કઈ લખાય કે 20/30 તો 20/30માં આપણે 20:30નો ગુસા કેટલો થયો તો કે 10માં રહેલો ગુસા થયો તો શું કરશું આપણે 20/10/30/10 એટલે આપણે જેટલો ગુસા આવે એટલે આપણે એને ભાગી નાખશું તો શું મળશે આપણને જવાબ કે 20/10 કેટલો જવાબ મળશે મને અહીંયા 2 અને 30/10 કેટલો જવાબ મળશે મને અહીંયા 3 તો 2/15 શું લખાય 2:3 તો બંને જવાબ સરખા મળે ને મને અહીંયા તો કે હા તો શું કહેવાય આમ 16:24 = 20:30 એટલે કે બંને જવાબ સરખા મળે એટલા માટે આપણે વચ્ચે બરાબર લખાય જો બંને જવાબ સરખા ના મળે તો બરાબર એટલે કે નોટ ઇક્વલ ટુ લખાય બરોબર તો ધ્યાન રાખવા માટે શું કહેવાય 16:24 પ્રમાણમાં 20:30 એ સાચું છે શું કહેવાય 16:24 પ્રમાણ 20:30 એ સાચું છે ત્યારબાદ આપણે પાંચમો દાખલો જેમાં શું આપ્યું છે આપણને તો કે હવે 8, 7 અને 14 સંખ્યાઓ પ્રમાણમાં હોય તો એક્સની કિંમત શોધો શું આપ્યું છે તમને તો કે 8, 7 અને 14 સંખ્યાઓ આપણે શું છે પ્રમાણમાં હોય તો આપણે તેની કિંમત શોધવાની એટલે કે એક્સની કિંમત આપણે શોધવાની કીધી છે આપણે શું કરશું તો કે લખશું કે 8, 7, 14 આપણે શું છે પ્રમાણમાં છે તો આપણને ખબર છે કે પહેલી બે સંખ્યાઓનો ગુણોત્તર આવે અને બીજી બે સંખ્યાનો ગુણોત્તર આવે એટલે શું આવે આપણે કે x, આપણે કોઈ પહેલો ગુણોત્તર હશે અને બીજો ગુણોત્તર કયો હશે મારે 7, 14 આપણે જોયું તો કે આગળ જોયું તો કે 1, 6, 2 અને 12 આપણે પ્રમાણમાં કેટલી લખ્યું કે 1:6 હોય ત્યારે અને 2, 12 આપણે પ્રમાણમાં આપણે એને કહી શકીએ તો આપણે શું લખાશે કે અહીંયા x/8 = 7/14 કારણ કે આપણને ખબર છે x/8 નો ગુણોત્તર કઈ રીતે લખાય કે x/8 = 7/14 નો ગુણોત્તર કઈ રીતે લખાય તો કે 7/14 કેટલી જવાબ મળશે મને x/8 = 7/14 હવે આપણે આગળ હમણાં જ જોઈ ગયા કે શું કે અહીંયા આપણે કોઈ પેલા આગળ જોઈએ દાખલામાં શું તો અહીંયા ચોરસ હતું કે આપણે અહીંયા એક્સ તો શું x×4 લખાય છે કેવું ગુણાકાર કરીએ ચોકડી ગુણાકાર કરશું આપણે અહીંયા તો કે x×14 = 8×7 તો શું કરશું x=14 એટલે આપણને મળશે અહીંયા x×8 = 7×14 અમારે એક્સની કિંમત શોધવાની છે તો શું કરીશ સોરી કે x×14 = 8×7 કરો આપણે શું કરો આવી રીતે ગુણાકાર કરવાનો છે તો કે x કેટલું મળશે મને 8×7/14 આ ગુણાકારમાં સામે જઈએ તો કેવું ભાગાકારમાં થઈ જશે તો મળશે x=8×7/14 હવે 7 × 2 = 14 અને 2 × 4 = 8 એટલે જવાબ મળશે મને x = 4 તો શું કહેવાય એક્સની કિંમત 4 હોય આથી તમારી એક રીત આપણે બીજી રીત જોઈએ એમાં શું કહે છે તો કે આપેલી સંખ્યાઓ પ્રમાણમાં છે તો કઈ રીતે લખાય ને તો કે પહેલી સંખ્યા ×4 બરાબર બીજી સંખ્યા ×3 આપણે જોયું તો આગળ કે શું હતું કે
પહેલી સંખ્યા ચોથી સંખ્યા ગુણાકાર બરાબર શું હતું કે બીજી સંખ્યાને ત્રીજી સંખ્યાનો ગુણાકાર થતો હતો આપણે આગળ જોયું એ જ પ્રમાણે શું હતું કે પહેલી સંખ્યા ગુણ્યા ચોથી સંખ્યા બરાબર બીજી સંખ્યા ગુણ્યા ત્રીજી સંખ્યા તો પહેલી સંખ્યા કઈ હતી મારી આમાં x અને ચોથી સંખ્યા કઈ હતી તો કે 14 કે x ગુણ્યા 14 બરાબર 8 ગુણ્યા 7 શું મળ્યું આપણને તો કે x ગુણ્યા 14 બરાબર 8 ગુણ્યા 7 જે આપણે ઉપર દાખલો કર્યો એ જ રીતે દાખલો અહીંથી પાછો ચાલુ થઈ જાય છે ભાઈ હવે મારે x ની કિંમત શોધવી તો શું કરીશું કે 8 ગુણ્યા 7 ના છેદમાં 14 લખીશ કારણ કે 14 ગુણાકારમાં સામે જતા કેવા થઈ જશે ભાગાકારમાં તો x બરાબર 8 ગુણ્યા 7 ના છેદમાં 14 તો કેટલા મળશે 7 2 14 અને 2 4 8 તો x બરાબર કેટલા જવાબ મળશે મને અહીંયા 4 તો શું કહેવા માટે x બરાબર 4 માટે x ની કિંમત કેટલી મળશે મને અહીંયા 4 તો શું કહેવાય x ની કિંમત 4 હોય